નમસ્કાર, મોર્નિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજકોટમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ કાબૂમાં. અંદાજીત 3.5 કરોડની કિંમતની 28,000 જેટલી મગફળીની બોરી થઈ ખાખ. હજુ પણ ગોડાઉનમાંથી નીકળી રહ્યા છે ધુમાડા. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે ઉપસ્થિત. પારદર્શી વહીવટ માટે મહાનગરપાલિકા, નગરપાલિકા અને ઔડાના વિવિધ યોજના પ્લાનને મળશે ઓનલાઈન મંજૂરી. બિલ્ડિંગ, રોડ જેવા આંતરમાળખાકીય કામો માટે ઓનલાઈન દરખાસ્ત મોકલી મેળવી શકાશે પરવાનગી. જળસંચય અભિયાનમાં જનભાગીદારીથી થઈ રહેલા કામો પર આનંદ વ્યક્ત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી. મુખ્યમંત્રીએ લોકભાગીદારી માટે નાગરિકોને આપ્યા અભિનંદન, તો આ અભિયાન દેશનું સૌથી મોટું અભિયાન હોવાનો કર્યો દાવો. પાંજરાપોળના સંચાલકો સંસ્થાઓએ સ્વીકારેલી પ્રવૃત્તિને અભિનંદન આપતા મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ. પશુદીઠ રોજનું 4 કિલો સુધી ઘાસ માત્ર 2 રૂપિયે કિલોના ભાવે સરકાર આપશે તેવો કર્યો દાવો. રાજકીય નિવેદનોથી ન ભરમાવા કરી અપીલ. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ગ્વાટેમાલાના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત. ઉપરાષ્ટ્રપતિ નાયડુનું કરાયું પારંપરિક સ્વાગત. વિદેશ સેવા સંસ્થાઓ દ્વારા બંને દેશની વચ્ચે રાજનીતિક સંબંધો વધુ મજબૂત કરવા માટે વિદેશમંત્રીઓની વચ્ચે થયા સમજૂતી કરાર. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના આયુષ્માન ભારતના આરંભની તૈયારીઓની કરી સમીક્ષા. સમાજના ગરીબ અને વંચિત લોકોને વધુમાં વધુ લાભ પહોંચાડવાનો યોજનાનો છે હેતુ. જોઈએ સમાચાર વિસ્તારપૂર્વક. રાજકોટ જિલ્લામાં અવારનવાર મગફળીના ગોડાઉનમાં આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે વધુ એક મગફળીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના ગઈકાલે બની હતી. રાજકોટમાં આવેલા નાફેડના ગોડાઉનમાં આગ લાગતા અંદાજીત 3.5 કરોડની કિંમતની 28,000 જેટલી બોરી મગફળી આગમાં ખાખ થઈ ગઈ હતી, તો 20,000 બોરી જેટલી મગફળી બચાવી લેવામાં આવી હતી. વહેલી સવારથી લાગેલી આગ સાંજ સુધીમાં કાબૂમાં આવી ચૂકી હતી અને હાલ આગ કાબૂમાં છે. જોકે ગોડાઉનમાં હજુ પણ ક્યાંક ક્યાંક ધુમાડાના ગોટા નીકળી રહ્યા છે, તેથી ફાયર બ્રિગેડની 2 ગાડીઓ હાલ ઘટનાસ્થળ પર ઉપસ્થિત છે. આગ ફરી ન પ્રગટે તે માટે સાવચેતી લેવામાં આવી રહી છે. મહત્વનું છે કે અવારનવાર લાગતી આગને કારણે કૃષિમંત્રી RC ફળદુએ જણાવ્યું હતું કે સરકારને બદનામ કરવાનું કોઈ અસામાજિક તત્વો કાવતરું કરી રહ્યા છે, તો આગને ઘટનાને લઈને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. કરીબ કરીબ 26,000 થી 27,000 બેગ કો નુકસાન હુઆ હૈ. 3 કરોડ જેસા ભારત સરકાર કી ઇસ મગફળી જલને કી વજહ સે નુકસાન હુઆ હૈ, ઓર ઉનકી ઉચ્ચ લેવલ કી કમિટી સે તપાસ હો. ઇસ પ્રકાર આજ મેં માનનીય મુખ્યમંત્રી શ્રી કો મિલકે યે સિફારિશ કરુંગા. મેરી સરકાર કી ઉચ્ચ લેવલ કી કમિટી કી તલાશ કરેગી ઓર ફિર બાદ મેં જો નતીજા બહાર આયેગા જો ભી હોગા ઉસમેં સરકાર કોઈ ભી બાત કો છોડના નહીં ચાહતી. તો આવો રાજકોટના આપણા સંવાદદાતા હરેશ પંડ્યા પાસેથી આપણે વધુ માહિતી મેળવીએ. જી હરેશભાઈ, ગઈકાલે બનેલી આગની ઘટનામાં આજે વધુ શું અપડેટ છે અને શું આગ પર સંપૂર્ણ રીતે કાબુ મેળવી લેવાયો છે? જી, આગમાં સંપૂર્ણ કાબુ નથી મેળવ્યો. અત્યારે 80% જે બી આ કાબુ આવી રહી છે, હજી 20% બાકી છે. જોકે આગની જ્વાળાઓ સંપૂર્ણ બંધ થઈ ચૂકી છે, પરંતુ મગફળીના જથ્થો જે હતો એની ઉપર પતરાઓ પડ્યા છે શેડના, એને કારણે પતરા નીચેથી હજી ધુમાડા નીકળી રહ્યા છે અને એમાંથી થોડો ઘણો ગેસ પણ બની રહ્યો છે. જેને સંદર્ભે ફાયર બ્રિગેડ સંપૂર્ણ સાવચેતી રાખી રહ્યું છે અને સાવચેતીપૂર્વક ગેસ શમન માટેના જે કઈ સ્પ્રે સહિતની સામગ્રી લઈ અને પતરા હટાવવાની જેસીબી દ્વારા કામગીરી કરી છે. એક બાજુથી ફાયર બ્રિગેડ પાણી રેડી રહ્યું છે અને સાથે સાથે જેસીબી દ્વારા મગફળીનો ચોખ્ખો જે મળી ગયો છે તેને હટાવવાની કામગીરી ચાલી રહી છે. જી હરેશભાઈ, હરેશભાઈ, રાજકોટ અને સૌરાષ્ટ્રમાં આ પ્રકારની આગની આ ત્રીજી ઘટના છે, તો વારંવાર કેમ બને છે, તમારું શું માનવું છે?
સામાન્ય રીતે મગફળીના બળોમાં આ નિયમોની ઘટનામાં પહેલી વાત તો એ છે કે આ બળો છે કે આ વીજળીનું સંરક્ષણ હોતું નથી અને શોર્ટ સર્કિટની શક્યતા ઓછી હોય છે. પણ જ્યાં સુધી રાગવડી ત્યાં સુધી જયારે રાજકોટની વાત છે તો રાજકોટની અંદર આની પહેલા પણ ગોંડલના બળોમાં આગ લાગી હતી. એની અંદર કહેવામાં આવે છે કે ત્યાં દરવાજામાં વેલ્ડિંગનું કામકાજ ચાલુ હતું, કામકાજ સમયે વેલ્ડિંગમાં તણકો જતા આગ લાગી હતી. જયારે ગઈકાલે જે આગ છે એ આગની અંદર એવી વસ્તુ છે કે પતરા છે એ ઉપસ્થિત પવનને કારણે ઉડ્યા અને પતરાની વચ્ચે અંદરોઅંદર ઘર્ષણ થતા એમાં તિખાર એ તિખારને કારણે મગફળીના બળોમાં આગ લાગી એવું પ્રાથમિક તરણ અત્યારે લગાવી રહ્યું છે. જી જી હરેશભાઈ, આભાર આપનો સમગ્ર માહિતી આપવા બદલ. રાજ્યમાં હવેથી મહાનગરપાલિકા, નગરપાલિકા અને શહેરી સત્તામંડળ હેઠળની વિવિધ યોજના પ્લાનને મંજૂરી અપાશે અને તેની દરખાસ્ત પણ ઓનલાઈન મોકલી શકાશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી રાજ્યમાં ઓનલાઈન પ્લાન મંજૂર કરવાની વ્યવસ્થાનો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આથી વહીવટ પારદર્શી બનશે. સરકારના પુલો, તળાવો, બિલ્ડિંગો, વિવિધ બાંધકામ, રોડ, ગટર સહિતના અનેક પ્રોજેક્ટની મંજૂરી માટે હવે કોન્ટ્રાક્ટરો સહિત અરજદારોને સરકારી કચેરીના ધક્કા ખાવા પડશે નહીં. કોઈપણ જગ્યાએથી ઓનલાઈન અરજી કરી શકાશે, જેને ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ નામ આપવામાં આવ્યું છે. આ રીતે રાજ્યમાં ડિજિટલ યુગમાં વધુ એક ડગ આગળ વધાર્યું છે. આજે આપણે લોન્ચ કરીએ છીએ. ભારતમાં ગુજરાત પ્રથમ રાજ્ય છે અને આપણે દેશને દિશા દર્શન કરવા જઈ રહ્યા છીએ. શહેરો, કમિશનરો અને મ્યુનિસિપાલિટીમાં એ મ્યુનિસિપલ ચીફ કમિશનર એના અંડરમાં આ બધું ચાલે એ પ્રકારની આજે વ્યવસ્થાઓ બનાવી છે. મહેસાણાના સતલાસણા પાસે આવેલા ટીંબા ગામે જળસંચય અભિયાનનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહેસાણા જિલ્લામાં 2100 જેટલા કામો થશે તેમ જણાવ્યું હતું. પ્રસ્તુત છે એક અહેવાલ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુજલામ સુફલામ જળ અભિયાનના જન અભિયાનથી દુષ્કાળને ભૂતકાળ બનાવવા આહવાન કર્યું હતું. વરસાદી વહી જતા પાણીને રોકીને ભૂગર્ભ જળ ભંડાર સમૃદ્ધ બનાવવા સંકલ્પબદ્ધ બનવાની તેમણે હાકલ કરી હતી. મુખ્યમંત્રી સુજલામ સુફલામ જળસંચય અભિયાન 2018 અંતર્ગત મહેસાણા જિલ્લાના છેવાડાના વિસ્તારના સતલાસણા તાલુકાના ટીંબા ગામે ગામ તળાવને ઊંડું કરાવવાના કામના પ્રારંભે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું, રાજ્ય સરકારે જન સહયોગથી મહાઅભિયાન હાથ ધર્યું છે. મહેસાણા જિલ્લામાં આ સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ 121 તળાવો ઊંડા કરવા વિગતો તેમણે આપી હતી. ગુજરાતમાં 13,000 વધુ તળાવો, જળાશયો આપણે ઊંડા કરી રહ્યા છીએ. 5,000 કિલોમીટરથી વધુ કેનાલની સફાઈ થઈ રહી છે. 34 નદીઓ પુનર્જીવિત કરી રહ્યા છીએ. 33,000 પાણી પુરવઠાના વાલ, લીકેજીસ એ બધા બંધ કરી રહ્યા છીએ. આમ વ્યાપક, જેને કહીએ કે ચોમાસું સારું છે ત્યારે એક એક બૂંદનો સંગ્રહ થાય, 11,000 ઘનફૂટ પાણીની કેપેસિટી વધશે આપણી સ્ટોરેજની, એ પ્રકારે આખું જળ અભિયાન એ જન અભિયાન બની ગયું છે. મોટા કોઠાસણામાં શ્રીમતી રેખાબેન કરસનભાઈ પ્રજાપતિ વિદ્યા સંકુલનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રીએ યુવાનોને મૂલવર્ધિત શિક્ષણ દ્વારા ભાવિ પેઢીના સમૃદ્ધ વિકાસનું આહવાન કર્યું હતું. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. રાજ્યભરમાં 1 મેથી 31 મે સુધી ચાલનારા જળસંચય અભિયાન હેઠળ વિવિધ જિલ્લાઓમાં રોજ રોજ વિવિધ કાર્યો થતા રહે છે. પ્રસ્તુત છે એક અહેવાલ. ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જળસંચયના સુજલામ સુફલામ અભિયાન અન્વયે નહેર, નદી, નાળા અને તળાવોમાં કામગીરી ચાલી રહી છે. આ અભિયાન અન્વયે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કઠલાલ તાલુકાના ભાનેર ગામે નહેરની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. તેમણે ભાનેર ખાતે થઈ રહેલ નહેરના સીસી કામોની ગુણવત્તાની ચકાસણી કરી નહેરના કામ ગુણવત્તાયુક્ત અને ઝડપી કરવા જણાવ્યું હતું. ગ્રામજનોને આ કામગીરીમાં જોડાવા અને તેની અવારનવાર મુલાકાત લેવા જણાવ્યું હતું.
ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં વરસતા ધોધમાર વરસાદના નીરને ડાંગની જ જમીનમાં સંચિત કરી શકાય અને વરસાદી પાણી સાથે વહી જતા જમીનના પોષક તત્વોને પણ અહીં રોકીને જળ અને જમીનનું સંરક્ષણ અને સંવર્ધન કરી શકાય તે માટે રાજ્ય સમસ્તની જેમ ડાંગમાં પણ મોટા પાયે જળ સંચય અભિયાન હાથ ધરાયું છે. ગામના સ્થાનિક નાગરિક અને ગ્રામ પંચાયતના સભ્ય એવા રમેશભાઈએ પણ રાજ્ય સરકારના સુજલામ સુફલામ જળ સંચય અભિયાનની પ્રશંસા કરી આગામી દિવસોમાં તેના સુફળ સ્થાનિક ગ્રામજનોને મળી રહેશે તેમ જણાવ્યું હતું. વિશ્વામિત્રી નદીની સુંદરતા જળવાઈ રહે તે માટે નેચર વોક ગ્રુપ દ્વારા સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ઉપરાંત નદીના ઘાટ પર 3-15 વર્ષ સુધીના બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો સાથે વાલીઓએ પણ મોટી સંખ્યામાં ભાગ લઈ વિશ્વામિત્રી નદી કેવી હોવી જોઈએ તેની કલ્પના ચિત્રમાં કંડારી હતી. ઉપરાંત તમામ લોકોએ સ્વચ્છ વિશ્વામિત્રી બનાવવા સંકલ્પ લઈ સ્વચ્છ ભારત અભિયાનમાં ભાગ લીધો હતો. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું છે કે રાજ્ય સરકારે ગૌ સેવા અને ગૌ સુરક્ષા માટે સંખ્યાબંધ પગલાં લીધા છે અને રાજ્ય સરકાર કટિબદ્ધ પણ છે. રાજ્યમાં ગૌધનનું સંવર્ધન થાય તે માટે સરકારે સંવેદનશીલ અભિગમ અપનાવ્યો છે. રાજ્ય સરકારે રાજ્યમાં પશુ દીઠ રોજનું 4 કિલો ઘાસ પ્રતિ કિલો રૂપિયા 2 ના દરે આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં પાંજરાપોળોને રાજ્ય સરકાર સહાય નથી કરતી તેવી વાતોને મંત્રીશ્રીએ ભ્રામક ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં વર્ષોથી અછતના મેન્યુઅલ પ્રમાણે પાંજરાપોળ ગૌશાળાને આ રીતે સહાય કરવામાં આવે છે અને જરૂર પડે પશુધન માટે રાજ્ય સરકાર બધા પગલાં લેવા તૈયાર રહે છે. સ્થિતિને ધ્યાને રાખીને 2 રૂપિયે કિલો રોજનું 4 કિલો સૂકું ઘાસ પર કેટલ આપવાનો નિર્ણય કર્યો છે અને પૂરતા પ્રમાણમાં ઘાસ ઉપલબ્ધ છે. જે જે ગૌશાળા પાંજરાપોળમાંથી પાણીની જ્યાં જ્યાં પણ પાણીની રજૂઆત આવશે ત્યાં પૂરતા પ્રમાણમાં ટેન્કરો દ્વારા સરકાર પાણી પણ પૂરું પાડવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના આયુષ્માન ભારતને આરંભ કરવાના કાર્યોની સમીક્ષા કરી છે. આ ઉચ્ચસ્તરની બેઠકમાં યોજનાથી જોડાયેલ અત્યાર સુધી થયેલ કામને લઈને પ્રધાનમંત્રી કાર્યાલય, કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને નીતિ આયોગના અધિકારીઓના વખાણ કરવામાં આવ્યા. આ યોજના હેઠળ સમગ્ર ભારતમાં 10 કરોડથી વધુ ગરીબ પરિવારોને લાભ મળે તેવો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. આ યોજના હેઠળ દરેક પરિવારને 5 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો આપવામાં આવશે. કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાન વેગમાં ચાલી રહ્યું છે. મતદાતાઓને લોભાવવા માટે તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપા તરફથી પ્રધાનમંત્રી આજે વિજયપુરા, કોથલાવ અને બેંગલુરૂમાં ચૂંટણી સભાને સંબોધિત કરશે. પક્ષના અધ્યક્ષ અમિત શાહ પણ આજે એક રોડ શો કરશે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની પણ યાદગીર, કલબુર્ગીર અને ઓરાગમાં ચૂંટણી સભાને સંબોધન કરશે અને બેઠક કરશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ તુલપુર અને ચુટબુલપરમાં ચૂંટણી બેઠક અને સભાઓ કરશે. તેમજ યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ ચૂંટણી રેલીને સંબોધન કરશે. ગ્વાટેમાલની મુલાકાતે ગયેલ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ગ્વાટેમાલાના રાષ્ટ્રપતિની મુલાકાત કરી હતી. ઉપરાષ્ટ્રપતિએ ગ્વાટેમાલાના રાષ્ટ્રપતિ સાથેની વાતચીતમાં જણાવ્યું કે ભારત સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા ઇચ્છુક છે. રાષ્ટ્રપતિનું ગ્વાટેમાલામાં પારંપરિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાષ્ટ્રપતિએ ગ્વાટેમાલાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી. બંને દેશોના વિદેશ મંત્રાલયોની વચ્ચે વિદેશ સેવા સંસ્થાનો દ્વારા રાજનીતિક સંબંધો ને વધુ મજબૂત કરવા માટે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. દેશના ઉત્તરી રાજ્યોમાં વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે. લગભગ 13 રાજ્યોમાં હવામાન ખાતા દ્વારા ખરાબ વાતાવરણની ચેતવણી આપવામાં આવી છે. આ દરમિયાન દિલ્હી એનસીઆરમાં રાત્રે વાવાઝોડા સાથે વરસાદી માહોલ બન્યો હતો. રાજધાની દિલ્હીમાં સાંજે ચાલનારી સ્કૂલો,
આજે વાવાઝોડાના કારણે બંધ રહેશે. હવામાન ખાતાએ આગાહી કરી હતી કે 6-8 મેના રોજ હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તથા શિમલા, કાંગડજા, સોલંક, હમીરપુર, મંડી જેવા વિસ્તારોમાં વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના પશ્ચિમી વિસ્તારમાં પણ વાતાવરણ ખરાબ થવાથી ચેતવણી સાથે આગ્રામાં પણ વાવાઝોડાના કારણે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. ઉત્તરાખંડમાં વાવાઝોડાએ વિવિધ વિસ્તારોને ગમરોળી નાખ્યા છે. વાવાઝોડાની અગમચેતીને જોતા તમામ રાજ્યોમાં તેને પહોંચી વળવા માટે પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે. ગુજરાતને કાળઝાળ ગરમીમાંથી રાહત મળે તેમ જણાતું નથી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી દિવસો દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તાપમાન 41-43 ડિગ્રી વચ્ચે રહેવાની વકી છે. દેશના અન્ય રાજ્યો તથા પૂર્વોત્તર રાજ્યોમાં આંધી તોફાનની શક્યતાઓ છે ત્યારે ગુજરાત અંગે હવામાન વિભાગના વડા જયંતા સરકારે જણાવ્યું હતું કે આ આંધી તોફાનની કોઈ અસર ગુજરાતમાં જોવા નહીં મળે. Days may North Gujarat region, parts of Saurashtra Kutch and parts of South Gujarat region like Baroda, hum ye sab region mein hum expect karenge ki jo maximum temperature hai 41 se leke 43 degree celsius ke andar rahega and highest temperature hum log expect kar sakte hai Surendra Nagar idhar and ye Amreli ye sab jagah mein and aaj humne subah jo prediction diya tha ki maximum temperature Ahmedabad mein thoda kam rahega वो देखने को मिला है. हम 41 डिग्री सेल्सियस दिए थे, अहमदाबाद में आया 40.9 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर. तो कल भी अहमदाबाद में 41 डिग्री सेल्सियस रहने का उम्मीद है. દ્વારકામાં અંગ્રેજોને કદી પણ રાજ ન કરવા દેનાર ક્રાંતિવીર મૂળભા માણેક અને જોધાભા માણેકની 150મી પુણ્યતિથિ નિમિત્તે રણછોડ સેના દ્વારા તાલુકાના તમામ ગામડાઓમાં બાઇક રેલી યોજી શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે દ્વારકા પોલીસ સ્ટેશન સામે ક્રાંતિવીર મૂળભા માણેકની પ્રતિમા મૂકવામાં આવી હતી તેમજ આ પ્રતિમાનું અનાવરણ દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રેલી દ્વારકાના શારદા મઠ ખાતેની ક્રાંતિવીર જોધાભા માણેકની પ્રતિમા સમક્ષ પહોંચી અને ત્યાં સભાના રૂપમાં ફેરવાઈ હતી. બાઇક રેલીમાં લગભગ 7,000 જેટલા યુવાનો જોડાયા હતા અને ક્રાંતિવીરોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. અને આ સાથે મોર્નિંગ ન્યૂઝ સમાપ્ત થયા. નમસ્કાર.